हेलो फ्रेंड्स, वेलकम बैक टू मुक्ति किचन। હું છું મુક્તિ પંડ્યા। આજે હું લઈને આવી છું ગણેશ ચતુર્થી માં ગણપતિ બાપ્પાને પ્રસાદ ધરાવવા માટે સરસ મજાના રવાના લાડુ। આ રવાના લાડુ બહુ ટેસ્ટી બને છે, એટલા સોફ્ટ બને છે અને આ લાડુ જલ્દી બનીને રેડી થઈ જાય છે, ઓછો સમય લાગે છે। लाड़ू घरना बधा सभ्योने भावे एवुं रेसिपी छे अने आ लाड़ू स्टोर करवामां बीजी छे। जो तमने मारी रेसिपी गमती होय तो मारी चेनल ने सब्सक्राइब करजो, बेल आइकन पर क्लिक करजो अने शेर करजो। तो चलो हवे आपणे शुरू करीए। रवाना लाड़ू बनावा माटे तमारे अहींया एक कप जेवो रवो लई लेवानो छे। तमे अहींया कोई भी रवो लई शको छो, मोटो झीणो जे रवो आवे ए तमे अहींया लई शको छो। હવે લાડવા બનાવવા માટે સૌથી પહેલા ગેસ ચાલુ કરીને તમારે કડાઈ મૂકી દેવાની છે। ગેસની ફ્લેમ તમારે અહીંયા સ્લો રાખવાની અને આ કડાઈની અંદર બે ચમચી જેવું ઘી એડ કરીશું। બે મોટી ચમચી હોય એ તમારે લઈને એડ કરવાનું। ઘી ગરમ થાય થોડું એટલે તમારે જે રવો લીધો હોય એ એડ કરી દેવાનું છે અને આને હલાવતું રહેવાનું છે। ઘી શરૂઆતમાં તમારે અહીંયા ઓછું નાખવાનું, પછી લાગે તો તમે ઉપરથી એક ચમચી જેવું એડ કરી શકો છો। અહીંયા તમારે ઘીમાં સરસ રીતે એકદમ પરફેક્ટ રીતે શેકવાનું રહેશે। અહીંયા સ્લો ગેસ પર તમારે શેકવાનું। સ્લો ગેસ પર તમે આને જેટલું ઘીમાં શેકશો એટલું તમારા લાડવા એકદમ દાણેદાર બનશે। અહીંયા તમારા શેકવામાં કલર ચેન્જ ના થવો જોઈએ રવાનો, ખાલી એક ગોલ્ડન રંગ જેવું લાગે તમને એટલું તમારે આને શેકવાનું છે અને જે આ રવો હશે એ સરસ એવો ફૂલી બી જશે। થોડુંક ઉપરથી આપણે એક ચમચી જેવું ઘી નાખીશું। ટોટલ આપણે અહીંયા ત્રણ ચમચી જેવું ઘી આપણે યુઝ કર્યું છે રવો શેકવામાં અને સરસ ગોલ્ડન રંગનો થવા આવ્યો છે। અહીંયા આપણે રવો ત્યાં સુધી આને શેકવાનું છે જ્યાં સુધી આ રવામાંથી એનો કાચો સ્વાદ ના નીકળી જાય અને આમાંથી સુગંધ આવશે એટલે તમને ખબર પડી જશે કે આ રવો શેકાઈ ગયો છે। એટલું જ આપણે અહીંયા શેકવાનું છે। અહીંયા આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે આપણે ચાસણીનો ઉપયોગ નથી કર્યો। ઘણી વખત આપણે ચાસણીમાં ખબર પડતી નથી એટલે આ લાડવો આપણે ચાસણી વગર બનાવવાનો છે। તમે જોઈ શકો છો આપણો રવો તરસ એવો શેકાઈ ગયો છે। અહીંયા સ્લો ગેસ પર રવો 7-8 મિનિટમાં શેકાઈ જાય છે। હવે આપણે આની અંદર એડ કરીશું બે મોટી ચમચી ખોપરાનું છીણ લીધું છે મેં, એ એડ કર્યું છે। જો તમારી પાસે ખોપરાનું છીણ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ ખોપરાનું છીણ નાખવાથી એનો સ્વાદ બહુ સરસ લાગે છે લાડવામાં। મિક્સ કરી લેવાનું અને ખોપરાની છીણને બે આપણે શેકીને રેડી કરવાનું છે। ખોપરાની છીણને શેકતા વાર નથી લાગતી એટલે 1-2 મિનિટમાં સરસ શેકાઈ જાય છે અંદર। ગેસની ફ્લેમ તમારે સ્લો જ રાખવાની। નારિયેળ બી સરસ શેકાઈ ગયું છે। હવે આ સ્ટેજ પર આવે ત્યારે આમાં આપણે એક કપ જેવું દળેલી સાકર મેં એડ કરીશું। તમે અહીંયા જે કપથી રવો માપ્યો હોય એ જ કપથી તમારે સાકર એડ કરવાની છે। મિક્સ કરી લેવાનું સરસ સાકરને। અહીંયા મેં સાકર દળેલી લીધી છે, જો તમારે આખી એડ કરવી હોય તો તમે આખી બી એડ કરી શકો છો। અહીંયા સાકર તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો અને આને એકદમ ધીમે ધીમે સરસ મિક્સ કરતું જવાનું અને હલાવતું જવાનું, તેમાં ગરમ થશે એમ સાકર આપણી મેલ્ટ થતી જશે। સાકર અહીંયા આપણી બધી સરસ મિક્સ થઈ ગઈ છે। 4-5 મિનિટમાં સાકર સરસ રવામાં મિક્સ થઈ જાય છે। હવે આ સ્ટેજ ઉપર આવે ત્યારે તમારે આમાં 3 ચમચી જેવું આપણે દૂધ એડ કરીશું। મિક્સ કરવાનું, પહેલા આપણે શરૂઆતમાં 3 ચમચી નાખવાની। અહીંયા આપણે દૂધનો ઉપયોગ બહુ નથી કરવાનો, શરૂઆતમાં દૂધ તમારે ઓછું નાખીને જ પહેલા મિક્સ કરવાનું। જો આપણે આમાં 1-2 ચમચી એડ કરીશું, સરસ મિક્સ કરી લઈશું। ટોટલ મેં અહીંયા દૂધ 5 ચમચી જેવું એડ કર્યું છે અને તમારો જો રવો થોડો જાડો હોય ડ્રાય લાગે તો 1 ચમચી વધારી લેવાની, પણ બહુ દૂધ અહીંયા એડ નહીં કરવાનું, જરૂર લાગે તો જ એડ કરવાનું। જેમ દૂધ નાખશો અને દૂધ સાકરમાં મિક્સ થતું જશે એવી રીતે આ એકદમ જ
चीकणू लागशे तमने। तमारे अहींया दूधनी जग्याए जो मलाईनो उपयोग करवो होय तो तमे एक चमची जेवी मलाई भी एड करी शको छो। तो तमे आमां मलाई एड करो तो दूधनुं प्रमाण ओछुं राखवानुं। दूध नाखवाथी अहींया तमारा लाडवामां एकदम सरस मावा जेवो स्वाद आवशे। આપણું આ સરસ દૂધમાં શેકાઈ ગયું છે, તમે જોઈ શકો છો આ એકદમ જ છૂટું પડવા આવ્યું છે, એ રીતનું આ થઈ જાય એટલે ગેસની ફ્લેમ તમારે હવે બંધ કરી દે આ પેજ પર આવે એટલે એમાં આપણે 7-8 બદામ એડ કરીશું। અહીંયા અમે બદામ ઘીમાં ફ્રાય કરીને લીધેલા છે, 7-8 મેં કાજુ લીધેલા છે એને બી ફ્રાય કરી લીધેલા છે ઘીમાં, 10-12 તારના આપણે કેસરના લેશું। આ બધું સરસ મિક્સ કરી લેવાનું। જો તમને આમાં એલચીનો ફ્લેવર ગમે તો તમે એલચીનો ફ્લેવર બી એડ કરી શકો છો। હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લેશું, અહીંયા મેં બધું કાઢી લીધું છે એક વાસણમાં। હવે આને આપણે થોડું ઠંડુ થવા દેશું। અહીંયા આપણું આ સરસ ઠંડુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો એકદમ જ સરસ છૂટું પડી ગયું છે। આ રીતનું આ ઠંડુ પડશે એટલે થઈ જશે। હવે આપણે જોઈ લઈએ કે આપણે અહીંયા લાડવા બનીને રેડી થાય છે કે નહીં, પહેલાં આવી રીતે થોડુંક લઈને આપણે આવી રીતે કરીને જોશું। તમે જોઈ શકો છો કે આપણા લાડવા સરસ એવા ગોલ બનીને રેડી થાય છે। આવી રીતે હવે આપણે મીડિયમ સાઇઝના લાડવા બનાવીને રેડી કરીશું। તમે જોઈ શકો છો આપણા લાડવા સરસ એવા બનીને રેડી થાય છે। જો તમને લાગે કે તમારા આવી રીતે લાડવા સરસ એવા ગોલ બનતા નથી તો તમારે એક ચમચી જેવું દૂધ નાખીને આને કન્સિસ્ટન્સી સરખી કરી લેવાની તમારે। અને જો તમને કદાચ લાગે કે તમારું આ બહુ ઢીલું થઈ ગયું છે અને લાડવા વળતા નથી તો તમે આમાં 1-2 ચમચી જેવું ખોપરાનું છીણ એડ કરી શકો છો। આવી રીતે લાડવા બની જાય પછી મેં અહીંયા સૂકું નારિયેળની છીણ લીધી છે, એને આપણે આ લાડવાને ઉપર કોટિંગ કરી લેશું ખોપરાના છીણથી। દેખાવામાં બી બહુ સરસ લાગશે અને ખાવામાં બી બહુ સરસ લાગે, અને આવી રીતે એને દબાવી દેવાનું। આ રીતે આપણે લાડવો બનીને રેડી કરવાનો છે। આવી રીતે આપણે બધા જ લાડવાને બનાવીને રેડી કરી લઈએ। અહીંયા આપણા સરસ મજાના રવાના લાડુ બન્યા છે। આ રવાના લાડુ એટલા ટેસ્ટી અને સોફ્ટ બને છે કે મોઢામાં ખાતાની સાથે જ સરસ ઓગળી જાય છે, અને આ એટલા ટેસ્ટી લાગે છે એકદમ બહાર જેવા જ બનીને રેડી થાય છે। મેં ગાર્નિશિંગમાં કેસરના તાર ઉપયોગ કર્યા છે। આ લાડવા બાળકોને બી મજા આવે છે ખાવાની, અને જો તમારે આને ફ્રીજમાં સ્ટોર કરવું હોય તો એરટાઈટ ડબ્બામાં 2-3 દિવસ માટે આ આરામથી ફ્રીજમાં સ્ટોર થાય છે, અને આ લાડવા 12-15 મિનિટમાં જ બનીને રેડી થઈ જાય છે। તમને મારી રેસીપી જોવી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક કરજો અને અને શેર કરજો। થેન્ક યુ।